હેલો મિત્રો જીપીએસસી સોલ્યુશનમાં આપનું સ્વાગત છે આપણે આ વિડીયોમાં બિનસચિવાલય ક્લાર્ક અને તલાટીની તાજેતરમાં જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે એક્ઝામ આવી રહી છે બિનસચિવાલયની ક્લાર્કની અને તલાટીની તો તેના માટે આપણે થોડોક સ્પેશિયલ એક વિડીયો ગુજરાતીનો સાંસ્કૃતિક વારસો એક સ્પેશિયલ ફાસ્ટેસ્ટ રિવિઝનનો એક વિડિયો બનાવેલો છે કે કઈ ક્યારે કઈ એક્ઝામ આવશે કેટલી તારીખે કઈ એક્ઝામ આવશે એ મહત્વનું નથી પણ એ એક્ઝામ આવી પહેલાં આપણું કેટલું કમ્પ્લીટ થાય છે જે બિનસચિવાલય ક્લાર્ક અને તલાટીનો જે પણ સિલેબસ છે એમાં કેટલું કમ્પ્લીટ થાય છે એ વધુ મહત્ત્વનું છે તો આપણે અત્યારે જોઈએ કોઈ પણ વન લાઈનર સવાલ આપણે નહીં જોઈએ કોઈ પણ ટૉપિક ઉપર એક ટૉપિક હશે તો એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીશું કેમકે હવે વન લાઈનર કોઈ સવાલ નથી પૂછતું હવે ડાયરેક્ટ ડિટેલમાં જ બધું પૂછે છે તો હવે આપણે જોઈએ અને કોમ્પિટિશન બહુ હાઈ છે તો એના માટે ડિટેલમાં જ આપણે વાંચવું ખૂબ ઉપયોગી બનશે તો આપણે જોઈએ હવે બિનસચિવાલય ક્લાર્ક અને તલાટીનો સ્પેશિયલ એક એવો વિડીયો છે કે જેમાં આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ભણીશું આપણે તો ગુજરાતનો સાંસ્કૃતિક વારસાને ભણતાં પહેલાં રિવિઝન કરતાં પહેલાં જો અમે અમારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ત્યારબાદ બાજુમાં આપેલા બે લાઇકોન પર ક્લિક કરો જેથી અમે જે પણ કાંઈ નવા વિડીયો મૂકીએ અને હવે તો આપણે બિનસચિવાલય ક્લાર્ક અને તલાટીના જ વિડીયો મૂકતા રહીશું તો જે પણ કાંઈ આપણે વિડીયો મૂકીએ તો તેની નોટિફિકેશન આપણને મળતી રહે તો એમાં પહેલું છે આપણે ગુજરાતી સાંસ્કૃતિક વારસામાં આપણે મણિ મંદિર પહેલું છે મણિ મંદિર તો મણિ મંદિર જે આવેલું છે એ મોરબીમાં આવેલું છે એ બધાની ખબર જ હશે તો એ જોઈએ આપણે સૌરાષ્ટ્રની એક કથાનું પ્રતિક છે મણિ મંદિર મોરબીમાં મોરબીના રાજવી વાઘજી ઠાકરે આ બનાવેલું છે આ મંદિર અને આ મંદિર છે એટલે મણિબાની યાદમાં એના પત્ની મણિબાની યાદમાં બનાવેલું છે એના નામ ઉપરથી આપણે મહેલ પણ આને તરીકે ઓળખીએ છીએ કે જેમાં એકસો ત્રીસ જેટલા રૂમ આવેલા છે મણિ મંદિરમાં અને ગુજરાતના તાજમહેલ તરીકે પણ આને ઓળખાય છે મણિ મંદિરને ગુજરાતના તાજમહેલ તરીકે પણ ઓળખાય છે ત્યારબાદ બીજું એવું મંદિર છે સોમનાથનું મંદિર છે સોમનાથનું મંદિર છે જે ચંદ્રદેવ છે જેણે ચાંદીનું બનાવેલું હતું અને કૃષ્ણએ એને સુખડનું બનાવેલું હતું કૃષ્ણ ભગવાને અને ભીમદેવ પ્રથમે એને પથ્થરનું બનાવેલું હતું ત્યારબાદ અહીં જે સોમનાથ મંદિર છે ત્યાં ત્રણ નદીનો સંગમ થાય છે અને હિરણ છે પેલી નદી બીજી કપિલ છે અને ત્રીજી સરસ્વતી આમ ત્રણ નદીનો સંગમ થાય છે સોમનાથ મંદિર ત્યારબાદ જે સોમનાથ મંદિરના રક્ષણાર્થે અમીરજી ગોહિલને વીરગતિ પામ્યા હતા અમીરજી ગોહિલ સોમનાથ મંદિરની વીરગતિ પામ્યા હતા ત્યારબાદ આપણે છે જગત મંદિર તરીકે ઓળખીએ છીએ જે મંદિરને એવું દ્વારકાનું મંદિર છે જગત મંદિર જે પદ્મનાભે બનાવેલું હતું પદ્મનાભે કાનહડે પ્રબંધ જેણે રચેલો એવા પદ્મનાભે બનાવેલું હતું દ્વારકાનું મંદિર અને ત્યારબાદ આપણે જોઈએ તો ધોળાવીરા તો ધોળાવીરાએ બચાવમાં આવેલું છે અને ખદીરબેટમાં આવેલું છે ધોળાવીરા જેને કોટડા તરીકે પણ ઓળખે છે કચ્છના લોકો કોટડા તરીકે પણ ઓળખે છે ત્યારબાદ છે લોથલ લોથલ એ ધોળકામાં આવેલું છે અને અમદાવાદમાં આવેલું છે અને ધવળાવીરા છે હડપ્ય સંસ્કૃતિને કોઈપણ સ્થળ પ્રાચીન ભારતમાં એ અમે અનએકેડેમી એપ્લિકેશનમાં મૂકેલી છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યારબાદ છે પ્રભાશંકર સોમપુરા હવે પ્રભાશંકરને આપણે કેમ યાદ કરવા પડે તો એણે અઢારસો છન્નુંમાં ભાવનગરમાં એનો જન્મ થયેલો છે પાલિતાણામાં અઢારસો છન્નુંમાં તેમણે સોમનાથ મંદિરના નિર્માણ માટે અનન્ય ફાળો આપેલો છે ત્યારબાદ આપણે જોઈએ તો લંકુશિલા મંદિર જે કાયાવરોહણ તરીકે ઓળખીએ છીએ વડોદરાનું લંકુશિલા મંદિર ત્યારબાદ રાણી સતી મંદિર જે અમદાવાદનું છે અમદાવાદ છે આ ત્યારબાદ પંચાસર દેરાસર આ મંદિર જે છે એમાં નિર્માણમાં અનન્ય ફાળો છે પ્રભાશંકર સોમપુરાનો તેમણે દીપાણવ ગ્રંથની પણ રચના કરી છે દીપાણવ ગ્રંથની પણ રચના કરી છે પ્રભાશંકર સોમપુરા ત્યારબાદ જસુબેન શિલ્પીને કંઈ યાદ કરવા પડે તો તેણે ઝાંસીની રાણીની પ્રતિમા બનાવી હતી અમદાવાદમાં ઝાંસીની રાણીની અને જન્મ છે મહારાષ્ટ્રના ચંદ્રાપુરમાં જન્મ છે જસુબેન શિલ્પીનો તેમણે બે હજાર પાંચમાં લિમકા બુકમાં સ્થાન પણ મેળવેલું છે જેને બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા પણ કહેવાય છે બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા હવે ઓગણીસો એકવીસમાં ગાંધર્વ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી સંગીત સ્થાળા ગાંધર્વ વિદ્યા વિદ્યાલય જે નારાયણ ખરેએ કરેલી છે નારાયણ ખરે તો મિત્રો ગાંધર્વ વિદ્યાલય ક્યાં આવેલી છે તે અમને કમેન્ટ બોક્સમાં તમે જણાવશો જે નારાયણ ખરેએ બ સ્થાપના કરેલી છે હવે આપણે જોઈએ તો એક તારના વાદ્ય છે એને રામસાગર કહેવાય એક તારના વાદ્યને ત્યારબાદ તબલા વાદ્યને શું કહેવાય નરધા કહેવાય તબલા વાદ્યને નરધા ત્યારબાદ તબલાના નીચેના ગોળ ગોળાકાર ભાગને શું કહેવાય ગજરા કહેવાય ગજરા તબલાની નીચેના ગોળાકાર ભાગને ઓમકારના ઠાકોર વડોદરામાં એનો જન્મ થયેલો છે ઓમકારના ઠાકુર ઓગણીસો પંચાવનમાં તેમણે જે પણ કોઈ પણ એવા આપણે ફેમસ કલાકાર હોય તો તેને ખાલી એની શું એનું વિશેષતા શું છે તે જ આપણે એમાં દર્શાવેલી છે કે ઓગણીસો ચોપનમાં તેણે સંગીત નિકેતનની સ્થાપના કરેલી હતી ઓમકારનાથ ઠાકુરે જેનો જન્મ વડોદરામાં થયેલો છે દુલાભાયા કાગ જેનો જન્મ મજાદરમાં થયેલો છે અમરેલી દુલાભાયા કાગ તો એની કાગવાણી બહુ પ્રખ્યાત છે તો એ પૂછી શકે કેટલા ભાગમાં છે તો આઠ ભાગમાં છે કાગવાણી દુલાભાયા કાગની ત્યારબાદ હેમુ ગઢવી નામ બધાએ સાંભળેલું છે પણ એનું પ્રથમ નાટક મુરલીધર્મ એણે ભૂમિકા ભજવી હતી મુરલીધર્મ એણે પ્રથમ ગીત કયું ગાયું હતું તો ગામડું મુજને પ્યારું ગોકુળ ગામડું મુજને પ્યારું ગોકુળ જે એણે પ્રથમ ગીત ગાયેલું હતું એના નામનો રાજકોટમાં નાટ્યગૃહ પણ આવેલો છે અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના સાથે તેણે ગુજરાત સંગીતનો પુરસ્કાર પણ મળેલો છે હેમુ ગઢવીને ત્યારબાદ છે અવિનાશ વ્યાસ જેમનો જન્મ અમદાવાદમાં થયેલો છે અઢીસો જેટલા ફિલ્મોમાં તેણે સંગીત આપેલું છે અવિનાશ વ્યાસ જેમણે મંગળ ફેરા ફિલ્મનું દિગ્દર્શન કરેલું હતું અને એમાં રાખના રમકડા જે છે ગીત જે એનું ફેમસ હતું રાખના રમકડા બહુ ચર્ચામાં હતું રાખના રમકડા ત્યારબાદ વાકી રે પાગલડી જે સોંગ છે એ પણ અને ધૂણી રે ધખાવી બે ગીત છે બહુ ફેમસ અવિનાશ વ્યાસના ગીત છે ત્યારબાદ આપણે જોઈએ તો હંસાબેન જીતેન્દ્ર દવે જેનો જન્મ અમદાવાદમાં થયેલો છે જે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલી કંકુ ફિલ્મ છે એમાં એને ગીત આપેલું છે હંશાબેન જીતેન્દ્ર દવે ત્યારબાદ તેને ગુજરાત ગૌરવ એવોર્ડ પણ મળેલો છે બે હજાર સાતનો નો ગુજરાત ગૌરવ એવોર્ડ મળેલો છે હંસાબેન જીતેન્દ્ર દવેને ત્યારબાદ જોઈએ તો ડાયાભાઈ શિવરામભાઈ નાયક ડાયાભાઈ નાયક જેનો જન્મ ભાવનગરમાં થયેલો છે તેઓ ભાવનગર રાજવીના ગાયક હતા ડાયાભાઈ શિવરામભાઈ નાયક તેમણે શ્રી સંગીત કલાધર નામે બારેક ગ્રંથની રચના કરી છે શ્રી સંગીત ગલાધર નામનો ગ્રંથ છે એવા બારેક ગ્રંથની રચના કરી છે ડાયાભાઈ શિવરામભાઈ નાયક ત્યારબાદ જે ભીખુભાઈ ભાવસાર જેણે વલસાડમાં કલાયતન જે આપણે કલાયતન સંસ્થા તો નામ સાંભળેલું હોય પણ કોણે સ્થાપી એ ના ખબર હોય એટલે ભીખુભાઈ ભાવસારે વલસાડમાં કલાયતન સંસ્થાની સ્થાપના કરી ત્યારબાદ છે મહારાણા જશવંતસિંહજી જે અમદાવાદ નજીક સાણંદના નરેશ હતા તેઓ સાણંદના રાજા હતા જશવંતસિંહજી તેને સાણંદના બાપુ તરીકે પણ ઓળખતા લોકો સાણંદના બાપુ તરીકે લોક સાહિત્યમાં તેમનો તેમના દાદા ભગત ભગવતસિંહજી હતા તેઓ જલતરંગ વાદક હતા ભગવતસિંહજી ને ભગવતસિંહજી હતા એ ભવાની માતાના ઉપાસક હતા ત્યારબાદ છે દિલીપભાઈ ભોગીલાલ ધોળકિયા દિલીપ ધોળકિયા તો તેમનો જન્મ થયેલો છે જૂનાગઢમાં દિલીપભાઈ તારા આંખનો અપૂર્ણિ જે વેરીભાઈ પુરોહિતનું જે ગીત લખેલું છે તેને ગાયું હતું દિલીપભાઈ ભોગીલાલ ધોળકિયાએ હવે દસમો વેદ છે એ દુહા છે દસમો વેદ દુહા છે તો મિત્રો પાંચમો વેદ ગયો છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવશો પાંચમો વેદ દસમો વેદ દુહા છે ત્યારબાદ છે ગૌરાંગ વ્યાસ તો એ શ્રુતિ સંસ્થા માટે જાણીતા છે ગૌરાંગ ગૌરાંગ વ્યાસ ત્યારબાદ હવે ચિત્રકલા આપણે જોઈએ તો ચિત્રકલાના સવાલ પણ ઘણા તાજેતરમાં પૂછાઈ શકે છે પીઠોરા ચિત્રકલા જે છે પીઠોરા એ છોટા ઉદયપુરની છે અને પીઠોરામાંથી આપણે રાઠવા કહીએ રાઠવા આદિવાસીની છે રાઠવા આદિવાસીની છે આ કલા ચિત્રકલા છે પીઠોરા ચિત્રકલા છોટા ઉદયપુરની ત્યારબાદ છે વરલી ચિત્રકળા જે ડાંગની પ્રખ્યાત છે વરલી તો ગુજરાત અને મહારાષ્ટ્રની સીમામાં આવેલા જે છે તે શહેર તેના વરલી ચિત્રકલા પ્રખ્યાત છે ત્યારબાદ છે કચ્છી ચિત્રકલા તો તેને કામાંગીરી ચિત્રકલા પણ કહેવાય છે કચ્છી ચિત્રકલાને હવે જોઈએ ચિત્રકલામાં તો સૌ પ્રથમ આપણે વિચારીએ તો રવિશંકર રાવળનું નામ પ્રથમ આવે કે જેનો જન્મ ભાવનગરમાં થયેલો છે તેને કલાગુરુ તરીકે પણ લોકો ઓળખે છે અને તેને કુમાર નામનું સામયિક પણ શરૂ કરેલું હતું રવિશંકર રાવળ ત્યારબાદ છે કનુભાઈ દેસાઈ તે કનુ દેસાઈનો જન્મ છે અમદાવાદમાં તેમણે ગાંધી ગાંધી શતાબ્દી વખતે ટ્રેનમાં આખા ટ્રેનને ચિત્ર કરેલું હતું ગાંધી શતાબ્દી વખતે અને પ્રથમ ચિત્ર સંગ્રહ છે સત્તર છાયાચિત્ર જે કનુભાઈ દેસાઈનું છે રસિકલાલ પરીખ રસિકલાલ પરીખ જેનો જન્મ નર્મદામાં થયેલો છે જેને દેવદાસી નામનું ચિત્ર જાણીતું છે દેવદાસી નામનું ચિત્ર રસિકલાલ પરીખનું હવે ચકોર બધાને ઓળખે છે બંસીલાલ વર્મા ચકોર તરીકે બધા ઓળખે છે જેને જેમનો જન્મ મહેસાણામાં ચોટિયા ગામે થયેલો છે મહેસાણામાં તેમને જન્મભૂમિ સંસ્થામાં કાર્ટુનિસ્ટ તરીકે કામ કરેલું છે કાર્ટુનિસ્ટ તરીકે ચકોર ચકોર બંસીલાલ વર્મા તેમણે કાર્ટુનિસ્ટ તરીકે કામ કરેલું છે હવે ચિત્રકલા સંગીત કલા પછી આપણે જોઈએ તો નાટ્યકલા તો નાટ્યકલામાં આપણે જોઈએ તો રણછોડ રામનું નામ તરત આપણે ઉદય રામનું નામ તરત યાદ આવે લલિતા લલિતા દુગ્ધ દર્શકનું જેણે દિગ્દર્શન કરેલું છે જેઓ રંગભૂમિના પિતા તરીકે ઓળખાય છે જેમનો જન્મ ખેડા મહુધામાં થયેલો છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો જયશંકર સુંદરી તો જેમનો જન્મ થયેલો છે વિસનગર મહેસાણામાં જન્મ થયેલો છે જયશંકર ભોજક જેનું ઉપનામ છે તેમની અટક ભોજક હતી ઓગણીસો અડતાલીસમાં નાટ્ય વિદ્યા મંદિરની જેમણે નટ નાટ્ય વિદ્યામંદિર અને નટ મંડળની સ્થાપના કરી હતી ઓગણીસો અડતાલીસમાં ત્યારબાદ સૌભાગ્ય સુંદરી તરીકે પ્રથમ નાટક લખેલું હતું સૌભાગ્ય સુંદરી તરીકે જય ભોજક જય શંકર સુંદરી હવે ભવાઈના પિતા આપણે જોઈએ તો અસાય ઠાકર ભવાઈના પિતા તરીકે નામ આવે ભવાઈનું નામ લેતા જ અસાય ઠાકર યાદ આવે હવે ભવાઈને આપણે જોઈએ તો ભૂંગોળ નામનું વાક્ય વગાડવામાં આવે છે ભૂંગોળ નામનું વાક્ય ભવાઈના પાત્રને રંગલો કહેવામાં આવે છે રંગલો ભવાઈના પાત્રને અસાઈ ઠાકરે હંસાઉલી નામની કૃતિ રચી હતી રચના કરી હતી હંસાઉલી નામની ત્યારબાદ ભવાઈ આધારિત આપણે પ્રથમ નાટક જોઈએ તો મિથ્યાભિમાન છે મિથ્યાભિમાન આ મિથ્યાભિમાન નાટક કોનું છે તે અમે કમેન્ટ બોક્સમાં તમે જણાવશો જે ભવાઈ આધારિત છે હવે ભવાઈ આધારિત ગુજરાતી ફિલ્મ પૂછે પ્રથમ તો બહુરૂપી છે જે ભવાઈ આધારિત ફિલ્મ છે બહુરૂપી થેન્ક યુ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો વધુમાં વધુ શેર કરો અને આવી જ રીતે અમને સબસ્ક્રાઈબ કરતા રહો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો